हेलो एवरीवन, आजे आपणे इंग्लिश सब्जेक्ट नी पेपर स्टाइल जोईशुं। आ पेपर स्टाइल सेकेंड लैंग्वेज नी छे, एटले के आ पेपर गुजराती मीडियम मां पूछाय छे। बोर्डनुं पेपर 3 कलाकनुं हशे, टोटल 80 માર્ક્સનું હશે। સેક્શન એ, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ આપો। અહીંયા જે પણ પેરેગ્રાફ્સ પૂછાશે તે ટેક્સ્ટબુકના લેસન્સના જ પેરેગ્રાફ હશે। પેરેગ્રાફની નીચે ક્વેશ્ચન્સ આપેલા હશે, જેના આન્સર आ पेरेग्राफ माथी शोधीने लखवाना रहेशे। आ प्रश्न टोटल 10 मार्क्स माटे पूछाशे। आ रीते अलग अलग लेसनना पेरेग्राफ्स हशे, नीचे क्वेश्चन्स आपेला हशे अने आ क्वेश्चन्सना आंसर तमारे लखवाना रहेशे। सेक्शन ए मां त्यारबाद शोर्ट नोट पूछाशे, जेनी सूचना आ रीते हशे। Write a short note using the given points or questions. Short notes પણ lessons ઉપર જ આધારિત હશે। કોઈ પણ બે short note પૂછાશે, જેમાંથી કોઈ એક જ short note લખવાની છે, જેના 3 માર્ક્સ હશે। short note ની નીચે questions આપેલા હશે, જેની મદદથી આ short note complete કરવાની રહેશે। ત્યારબાદ Write whether the sentences are true or false. આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે લખવાનું છે। આ સેન્ટેન્સીસ ટેક્સ્ટબુકના લેસન્સના આધારે જ હશે, જે ટોટલ 4 માર્ક્સ માટે પૂછાશે। સેક્શન બી, રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। આ પ્રશ્ન પોએમ ઉપર આધારિત છે। ધોરણ 10માં ટોટલ 4 પોએમ છે, એ 4 પોએમમાંથી કોઈ એક પોએમ આ રીતે પૂછાશે, જેમાં સ્ટેન્જા આપેલા હશે અને તેના નીચે 3 ક્વેશ્ચન્સ હશે। આ ક્વેશ્ચન્સના આન્સર આ સ્ટેન્જા વાંચીને લખવાના છે, જે ટોટલ 3 માર્ક્સ માટે પૂછાશે। ત્યારબાદ Read the paragraph of black book and answer the questions. ધોરણ 10 ની અંદર black book નામનું સપ્લિમેન્ટરી રીડિંગ બુક છે, એ બુકમાંથી આપ ક્વેશ્ચન પૂછાય છે, જેની અંદર પેરેગ્રાફ વાંચવાનું રહેશે। ત્યારબાદ આપેલા ક્વેશ્ચનના આન્સર લખવાના છે, જે ટોટલ 5 માર્ક્સ માટે છે। ત્યારબાદ રીડ ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। આ રીતે નોન વર્બલ માહિતી આપેલી હશે, એટલે કે આંકડાકીય માહિતી આપેલી હશે, અને તેના નીચે 4 ક્વેશ્ચન્સ હશે। આ ક્વેશ્ચનના આન્સર આ આપેલી માહિતીમાંથી જોઈને લખવાના રહેશે, જે ટોટલ 4 માર્ક્સ માટે છે। નેક્સ્ટ, રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। આ ક્વેશ્ચનની અંદર કોઈ ઇન્ટરવ્યુ આપેલો હશે, આ રીતે ડાયલોગ આપેલો હશે, જે ટેક્સ્ટબુક બહારનું હશે, જેને વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, જેના 4 માર્ક્સ રહેશે। સેક્શન સી, મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ। આ જે પ્રશ્ન છે તે ફંક્શનલ ગ્રામર ઉપર આધારિત હશે। અહીંયા સામસામે આપેલું સેન્ટેન્સ જે એ સેક્શનમાં લખેલું છે, એમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે તે બી સેક્શનમાંથી શોધીને તેની સામે લખવાનું રહેશે, જે ટોટલ 3 માર્ક્સનું હશે। ત્યારબાદ Choose and write the appropriate responses, focusing on function to complete the conversation. આ પ્રશ્ન પણ ફંક્શનલ ગ્રામર ઉપર જ આધારિત હશે।
અહીંયા બ્રેકેટની અંદર ફંક્શનનું નામ આપેલું હશે, જેમ અહીંયા 35મો પ્રશ્ન છે ત્યાં બ્રેકેટમાં સ્પેસિફાઈંગ ટાઈમ એ ફંક્શનનું નામ છે. તો એના આધારે આપેલા ચાર ઓપ્શનમાંથી કયું ઓપ્શન પ્રોપર છે, સાચું છે, તે સિલેક્ટ કરીને લખવાનું રહેશે. આવા પ્રશ્નો ટોટલ 3 માર્ક્સ માટે પૂછાશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ. ફરીથી મિત્રો, આ સેક્શન એટલે કે આ પ્રશ્નો પણ ફંક્શનલ ગ્રામર ઉપર જ આધારિત હશે. અહીંયા ફંક્શનનો ઉપયોગ કરી સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું રહેશે. ફંક્શન બ્રેકેટમાં આપેલું જ હશે, જેમ કે અહીંયા 38માં ક્વેશ્ચનની અંદર ડિસ્ક્રાઇબિંગ એક્શન જે ફંક્શન આપેલું છે તેના આધારે જ આ વાક્યને કમ્પ્લીટ કરવાનું રહેશે, જેના ટોટલ 3 માર્ક્સ હશે. ત્યારબાદ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. આજે ખાલી જગ્યાઓ છે એના માટે ઓપ્શન આપેલા જ હશે, જે તમને બ્રેકેટમાં જોઈ શકો છો. અહીંયા જે વર્ડ્સ છે એ વર્ડ્સની મદદથી આ ખાલી જગ્યાને કમ્પ્લીટ કરવાની છે. અને આ મેઇન ટેક્સ્ટ બુક ઉપર આધારિત જ સ્પેલિંગ હશે અને બ્લેન્ક્સ હશે, જે ટોટલ 3 માર્ક્સ માટે પૂછાશે. એના પછી રાઇટ ધ વર્ડ ગિવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ એટલે સિમિલર વર્ડ, સમાનાર્થી શબ્દો. અહીંયા જેટલા પણ વર્ડ્સ પૂછાશે તે સપ્લિમેન્ટરી રીડિંગ બુકમાંથી જ પૂછાશે. અહીંયા ચાર ઓપ્શન્સ પણ હશે, તમારે યોગ્ય ઓપ્શન પસંદ કરી આન્સર લખવાનો રહેશે, જે ટોટલ 3 માર્ક્સનું રહેશે. સેક્શન ડી, ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇન ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટને લગતો ક્વેશ્ચન છે, જે પેરેગ્રાફ સ્વરૂપે પૂછાશે, જેના 3 માર્ક્સ રહેશે. ત્યારબાદ જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ. આ જે ક્વેશ્ચન્સ છે એ કન્જક્શન્સ એટલે સંયોજકો ઉપર આધારિત હશે. અહીંયા બે વાક્યો આપેલા હશે, જેને યોગ્ય કન્જક્શન વડે જોડવાનું છે, જે ટોટલ 3 માર્ક્સ માટે પૂછાશે. રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અન્ડરલાઇન વર્ડ્સ. આ પેરેગ્રાફની અંદર અન્ડરલાઇન કરેલા વર્ડ્સમાં ભૂલો છે જે આપણે કરેક્ટ કરવાની રહેશે, જે ટોટલ 3 માર્ક્સ માટે પૂછાશે. ડુએઝ ડાયરેક્ટેડ, ડુએઝ ડાયરેક્ટેડની અંદર એક્ટિવ પેસિવ પૂછી શકાય, ચેન્જ ધ ટેન્સ આવી શકે, ચેન્જ ધ જેન્ડર આવી શકે. આમાંથી કોઈ પણ પ્રશ્નો પૂછી શકાય છે, જે તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. ટોટલ 4 માર્ક્સનું હશે. સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝીસ એઝ ધેર આન્સર્સ. અહીંયા સેન્ટેન્સ આપેલું હશે અને સેન્ટેન્સમાં વર્ડ્સ કે ફ્રેઝીસના નીચે અન્ડરલાઇન કરેલી હશે, તો ઓપ્શનમાંથી એવો પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે કે જેનો જવાબ અન્ડરલાઇન કરેલો ભાગ હોય. આ ક્વેશ્ચન્સ 3 માર્ક્સ માટે પૂછાશે. સેક્શન ઈ, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. એટલે કે આ સેક્શનમાં તમારે એસે નિબંધ લખવાનો છે, 125 શબ્દોમાં આ નિબંધ લખવાનો છે. ટોટલ 3 નિબંધ આપેલા હશે, 3માંથી કોઈ એક જ એસે લખશું, જેના 6 માર્ક્સ હશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 56 જે ઇમેલ રાઇટિંગ હશે, જેની અથવામાં રિપોર્ટ પૂછાશે,
એટલે કે બેમાંથી કોઈ એક જ પ્રશ્ન તમારે લખવાનો રહેશે. ટોટલ 5 માર્ક્સ. ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ ધ પિક્ચર ઇન અબાઉટ 10 વર્ડ્સ. એક્ઝામમાં કોઈ પિક્ચર આપેલું હશે, જે પિક્ચરને ધ્યાનથી જોવાનું છે, સમજવાનું છે. પિક્ચરને લગતા 10 સેન્ટેન્સીસ લખવાથી 5 માર્ક્સ મળી શકે છે. તો આ રીતે છે ધોરણ 10ની બોર્ડ એક્ઝામની પેપર સ્ટાઇલ. આશા રાખું કે તમને આ પેપર સ્ટાઇલ સમજાઈ હશે. નાઉ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર, ફોર યોર એક્ઝામ.